આંકડા શાસ્ત્ર ધોરણ અગિયાર ચેપ્ટર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપો ભાગ પાંચ લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યકના લાભ અને ગેરલાભ જોયેલા હતા એટલે કે એના ફાયદા એટલે કે ગુણ અને એના ગેરલાભ છે એ જોયા હતા બરાબર અને અમુક એક્ઝામ્પલ આપણે ગણેલા હતા હવે આપણે મધ્યક માટેના અગત્યના પરિણામો છે એ જોવાના છે કે મધ્યક માટે અગત્યના પરિણામો છે એ શું છે બરાબર તો એ જોતા જાય કે મધ્યક માટેના અગત્યના પરિણામો તો પહેલું પરિણામ એવું છે કે અવલોકનના મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય તો તમને એમ થશે કે વિચલન એટલે શું બરાબર તો આપણે વિચલન કોને કહેવાય તો કે કોઈ આપણે કોઈ પણ સંખ્યાનો મધ્યક એક્સ બાર શોધી લીધો બરાબર એ એક્સ બારને એક્સમાંથી બાદ કરવો એટલે કે એક્સ માઇનસ એક્સ બાર આને વિચલન કહેવાય અને આપણી પાસે જો આય અવલોકન હોય ત્યારે શું સૂત્ર થાશે કે એક્સ આય માઇનસ એક્સ બાર જ્યાં આઈ બરાબર જેટલી કિંમત હોઈએ કે વન ટુ થ્રી અપ ટુ અપ ટુ એન સુધી બરાબર અને આ જે વિચલન મળે છે એનો શું કરવાનો છે પ્રત્યેક અવલોકન માટે વિચલન શોધવાનું અને જે વિચલન મળે એ તમામનો સરવાળો કરતા જવાબ કેવો મળશે શૂન્ય મળશે એવું કહેવા માગે છે તો ચાલો એક ઉદાહરણ લઈને સમજીએ તો વધારે ખ્યાલ આવે કે આપણે ચાર કિંમત લઈ લઈએ એક સાત પાંચ અને ત્રણ અને એનો મધ્યક શોધીએ તો આપણે મધ્યકનું સૂત્ર ખબર જ છે કે એક્સ બાર બરાબર શું થાય કે સીગમાં એક્સના છેદમાં એન આમ સિગ્મા એક્સ બરાબર કુલ કેટલા અવલોકન છે ચાર છે એટલે વન પ્લસ સેવન પ્લસ ફાઈવ પ્લસ થ્રી અને એને ભેંગા ફોર કરવાના છે આ તમામનો સરવાળો કરતાં શું જવાબ મળશે સોળ મળશે અને સોળ ભાંગા ચાર કરીએ એટલે શું જવાબ મળે ચાર મળે આમ એક્સ બારની કિંમત આપણે કેટલી મળી ગઈ ચાર મળી ગઈ હવે આપણે મધ્યક મળી ગયું પણ હવે શું શોધવાનું છે વિચલન શોધવાનું છે એટલે કે એક્સ માઇનસ એક્સ બારની કિંમત શોધવાની છે તો સૌપ્રથમ પ્રથમ એક્સની કિંમત લખી નાખીએ કોષ્ટકમાં એમાં શું આઈપી છે વન સેવન ફાઈવ અને થ્રી લખી છે બરાબર એ લખી નાખી હવે વિચલન એટલે શું થાય એક્સ માઇનસ એક્સ બાર તો પહેલાં માટે લખીએ તો પહેલાં માટે એક્સની કિંમત કેટલી છે એક અને એક્સ બાર કેટલો મળ્યો ચાર એક માઇનસ ચાર તો કેટલા મળે માઇનસ ત્રણ એટલે અહીંયા લખી નાખ્યા માઇનસ ત્રણ બીજા માટે ની કિંમત કેટલી છે સાત સાત માઇનસ મધ્યક ચાર એટલે સાતમાંથી ચાર જાય તો ત્રણ અહીંયા લખી નાખા ત્રણ ત્યાર પછી કિંમત કેટલી છે એક્સની પાંચ છે પાંચ માઇનસ ચાર તો કેટલી કિંમત મળશે વન ત્યાર પછી નાની કિંમત છે ત્રણ એટલે ત્રણ માઇનસ ચાર તો શું જવાબ મળશે માઇનસ વન આમ એક્સ માઇનસ એક્સ બાર એટલે કે વિચલન આપણે મળી ગયા હવે કરવાનો છે વિચલનનો સરવાળો બરાબર તો વિચલનનો સરવાળો કરી નાખીએ કે માઇનસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ એક અને માઇનસ એક ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો તો આન્સર શું મળ્યો ઝીરો આમ મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેવો મળે છે શૂન્ય એટલે કે સીગમાં આ એક્સ આ અવલોકન હોય એમાંથી એક્સ બાર બાદ કરીએ તો જવાબ મળે શૂન્ય રેડી આ એક આપણું અગત્યનું પરિણામ હતું જે તમારે યાદ રાખવાનું રહેશે અને અન્ય કોઈ પણ કિંમતમાંથી લીધેલ વિચલનનો સરવાળો શૂન્ય થશે નહીં એ પણ યાદ રાખવાનું છે માત્ર મધ્યકમાંથી લીધેલા જ વિચલનનો સરવાળો શૂન્ય થશે ત્યાર પછીનું પરિણામ છે બીજું હવે એ જોતા જઈએ તો ચાર એમ એન સુધીની કોઈ પણ પાંચ છ આઠ એવી રીતે કોઈ પણ અવલોકન છે ટૂંકમાં આપણી પાસે કે એક્સ વન એક્સ ટુ અપ ટુ અપ ટુ એક્સ એન સુધીના અવલોકન છે બરાબર હવે શું કીધું કે પ્રત્યેક અવલોકનને બી વડે ગુણવાના આવે એક્સ વન એક્સ ટુ અપ ટુ અપ ટુ એક્સ એન સુધીના અવલોકન હતા બધાને બી વડે ગુણવાના એટલે આને બી વડે ગુણ્યા તો બી એક્સ વન થયા આને બી વડે ગુણીએ તો બી એક્સ ટુ થયા એવી રીતે આને બી વડે ગુણીએ એટલે બી એક્સ એન થાય બરાબર અને ગુણાકાર કરતાં જે જવાબ આવે ને એમાં એ ઉમેરવાના એટલે આમાં એ ઉમેરા બરાબર એટલે બી એક્સ વન પ્લસ એ આ બાજુ એ ઉમેર દઈ તો એ પ્લસ બી એક્સ વન આ બાજુ એ એ ઉમેર દઈ તો એ પ્લસ બી એક્સ ટુ અને એ પ્લસ બી એક્સ એન અથવા તો બી એક્સ વન પ્લસ એ બી એક્સ ટુ પ્લસ એ કે બી એક્સ એન પ્લસ એ એવી રીતે આપણે કિંમત મળી ગઈ અને આ કિંમત મળીને એને શું નામ આપવાનું વાય વન વાય ટુ અપ ટુ અપ ટુ વાય એન સુધી નામ આપી દેવાનું બરાબર અને આનો મધ્યક આપણે છે એ શોધવાનો છે તો કોઈપણનો મધ્યક શોધ હોય તો આપણે ખબર જ છે કે સૂત્ર શું થાય કે જો એક્સનો મધ્યક શોધ હોય તો એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન થાય એમ વાય વન વાય ટુ અપ ટુ અપ ટુ વાય એન અવલોકન હોય તો એનો મધ્યક શું થાય કે વાય બાર બરાબર સીગમાં વાયના છેદમાં એન એટલે કે વાય વન પ્લસ વાય ટુ અપ ટુ અપ ટુ વાય એનના છેદમાં એન આ થઈ ગયું મધ્યકનું સૂત્ર હવે આમાં છે ને સૂત્રની અંદર આપણે વાય વન વાય ટુ વાય વાય થ્રી અપ ટોપ ટુ વાય એનની કિંમત મૂકતા જાય જોઈએ કે શું જવાબ આવે જો આ વાય વનની કિંમત છે આ વાય ટુની કિંમત છે અપ ટુ આ વાય એનની તો આમાં વાય વનની મૂકીએ કિંમત તો જો વાય વનની જગ્યાએ લખશું કે બી એક્સ વન પ્લસ એ પ્લસ વાય ટુની મૂકીએ તો બી એક્સ ટુ પ્લસ એ એવી રીતે અપ ટુ અપ ટુ ક્યાં સુધી જવાનું છે તો કે બી એક્સ એન પ્લસ એ સુધી બરાબર અને એના છેદમાં આપણે શું આપેલું છે એન આપેલું છે તો જો અહીંયા બી એક્સ વન છે અહીંયા બી એક્સ ટુ છે એવી રીતે સરવળો કરતા જઈએ તો શું મળશે બી એક્સ એન એમાંથી હું કાઢી લઉં બી કોમન તો અહીંયા શું મળશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ અપ ટુ અપ ટુ એક્સ એન બરાબર એવી રીતે જો એ કેટલી વખત હશે એન વખત હશે કેમ કે એ પ્લસ એ પ્લસ એવી રીતે એન અવલોકનો હશે તો એ કેટલી વખત હશે એન વખત આમ કેમ જો આપણી પાસે એ પ્લસ એ હોય તો આપણે શું લખીએ ટુ એ લખીએ એવી રીતે એન વખત એ એ હોય તો શું લખશું પ્લસ એન ગુણા એ અને એના છેદમાં આપણે શું આપ્યા છે એન આપ્યા છે બરાબર આટલું આપણે મળી ગયું હવે જો જો આ એક્સ વન પ્લસ એક્સ ટુ અપ ટુ એક્સ એન છે બરાબર હું એને એન વડે ભાંગી નાખું તો મને શું મળી જાય એક્સ બાર મળી જાય પણ મારે આ કિંમતને મેં એન વડે ભાંઘા તો મારે એન વડે ગુણવાય પડે જો ખાલી એન વડે ભાંગું તો મારી રકમ છે એ ચેન્જ થઈ જાય પણ મેં એને એન વડે ભાંઘા તો મારે એન વડે ગુણવાઈ પડે એટલે હું આખી રકમને એન વડે ગુણી પણ દઉં એટલે શું થઈ ગયા એન બી x1 એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ અપ ટુ અપ ટુ એક્સ એનના છેદમાં એન એટલે શું થશે તો કે એન ગુણા બી બરાબર અંદર એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એનના છેદમાં એન છે એને કહી દીધા એક્સ બાર અને પ્લસ એન આના છેદમાં શું એન અને એના છેદમાં શું છે એન આવી કિંમત છે એ આપણે મળી બરાબર તો જોઈ અહીંયા એન છે ને અહીંયા છે એમાંથી હું એન કોમન લઈ લઉં તો શું વધશે બી એક્સ બાર પ્લસ એ અને એના છેદમાં હું આપ્યા છે ઓલરેડી એન આપ્યા છે આ એન ને આ એન કેન્સલ થઈ જાય તો વાય બરાબર શું મળશે બી એક્સ બાર પ્લસ એ બરાબર આ છે એની સાબિતી થઈ ગઈ સાબિતી આપણે પૂછાય તો નહીં પણ આ તો તમારી જાણ ખાતર કે કઈ રીતે આવે છે એટલા માટે મેં તમને કરાવ્યું બરાબર તો વાય બાર બરાબર શું મળશે જો આ બી એક્સ બાર પ્લસ એ મળશે તમારે ક્યાંય સાબિતી કરવાની નથી પણ આ સમજણ ખાતર કઈ રીતે આવે તો એ તમે એક વખત જોઈ લીધું બરાબર હવે તો આ વાય બાર બરાબર બી એક્સ બાર પ્લસ એ આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે જો તમારી પાસે એક્સ બારની કિંમત હોય બરાબર તો તમે વાય બાર પણ શોધી શકો ત્યાર પછી હવે આગળ મિશ્ર મધ્યક જો આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાતો હોય બરાબર તો તેના સંયુક્ત સમૂહનો મધ્યક એટલે શું થાય મિશ્ર મધ્યક થાય કે બે કે બે થી વધુ મધ્યક છે એ આપણી પાસે અવેલેબલ છે અને એના બધાને કમ્બાઈન કરીને સંયુક્ત મધ્યક શોધો એટલે શું થાય મિશ્ર મધ્યક થાય બરાબર અને મિશ્ર મધ્યકને એક્સ સી વડે દર્શાવવામાં આવે છે બરાબર અને કહે છે કે ધારો કે એન વન એન ટુ અપ ટુ અફ એન કે અવલોકન ધરાવતા કે સમૂહના મધ્યક અનુક્રમે શું આપેલા છે એક્સ વન એક્સ ટુ અપ ટુ xk એક્સ કે બરાબર કે કોઈ એક્સ વન મધ્યક છે પછી એક્સ ટુ મધ્યક છે અપ ટુ અપ ટુ ક્યાં સુધીના એક્સ કે સુધીના મધ્યક છે બરાબર અને આ બધાનું કમ્બાઈન સરવાળો કરીને આપણે મધ્યક શોધવાનો રહીએ તો આ બધાનું કમ્બાઈન સૂત્ર શું થશે એક્ વન એક્સ વન બાર પ્લસ એન ટુ એક્સ ટુ બાર અપ ટુ અપ ટુ એન કે એક્સ કે બાર ના છેદ માં એન વન એન ટુ અપ ટુ અપ ટુ એન કે આ સૂત્ર છે ઈ યાદ રાખવાનું રહેશે ત્યાર પછી હવે આગળ જોઈએ તો જોવો એક ઉદાહરણ છે આપણી પાસે એ જોવાનું છે તો એક ફેક્ટરીમાં માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક ત્રણસો ને પચાસ છે એપ્રિલથી ઓગસ્ટ માટે તે બસો ને ચોપન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર માટે ત્રણસો પંદર એકમો છે બરાબર તે માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો એવું આપણે કીધું છે સૌપ્રથમ પ્રથમ તો જુઓ જાન્યુઆરીથી માર્ચ સુધી એટલે કેટલા મહિના આવે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એમ ત્રણ મહિના છે એનો મધ્યક છે એટલે એન વન બરાબર કેટલા થશે ત્રણ ત્રણ મંથનો મધ્યક બરાબર પહેલો મધ્યક એટલે આપણે એક્સ વન બાર કહી દઈએ અને એ કેટલો આપ્યો છે ત્રણસો પચાસ ત્યાર પછી એપ્રિલ થી ઓગસ્ટ એપ્રિલ મે જૂન જુલાઈ ને ઓગસ્ટ એમ પાંચ મહિના થાય એને એન ટુ કહી દઈએ બરાબર કેટલા થશે પાંચ મંથ એટલે પાંચ અવલોકનો બરાબર અને એનો મધ્ય કહી દઈએ એક્સ ટુ એટલે એક્સ ટુ બાર બરાબર કેટલા થશે બસો ને ચોપન રેડી આ છે એ બસો ચોપન છે ત્યાર પછી સપ્ટેમ્બર થી ડિસેમ્બર એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર એમ એન બરાબર ચાર મળે છે બરાબર આ એન વન એન ટુ ને ક્યાં પહોંચ્યા એન થ્રી તો એન થ્રી બરાબર કેટલા મળશે ચાર અને મધ્યક એક્સ થ્રી બાર બરાબર ત્રણસો ને પંદર બરાબર આ તમામ કિંમતો જો અહીંયા લખેલી જ છે એ થઈ ગયું ત્યાર પછી આપણે સૂત્ર જોયું કે એન વન એક્સ વન બાર પ્લસ એન ટુ એન થ્રી એક્સ થ્રી બાર કેમ કે આપણી પાસે ત્રણ સુધીની કિંમત જ છે ને એ ત્રણ માટે જ શોધવાનું છે એટલે ત્યાં સુધી જ જવાનું એટલે એ સૂત્ર છે એ આપણે લખી નાખ્યું હવે સૂત્રની અંદર તમામે તમામની કિંમતો મૂકતા જાય અને ગણતરી છે એ કરતા જાય તો ચાલો જુઓ એન વનની કિંમત ત્રણ એટલે અહીંયા આપણે લખ્યા ત્રણ એક્સ વનની કિંમત કેટલી છે એક્સ વન બારની ત્રણસો ને પચાસ એટલે અહીંયા લખ્યા ત્રણસો ને પચાસ વચ્ચે સરવાળાની નિશાની એન ટુની કિંમત કેટલી છે પાંચ છે એટલે અહીંયા લખા પાંચ એક્સ ટુ બસો ને ચોપન પ્લસ એન થ્રીની ચાર અને એક્સ થ્રીની ત્રણસો પંદર અને છેદમાં એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી આવે તો એન વન એટલે ત્રણ એન ટુ એટલે પાંચ ને એન થ્રી એટલે ચાર આ છે એ અહીંયા મેં લખ્યું બરાબર આમ તન ગુણા ત્રણસો પચાસ કરશો એટલે શું જવાબ મળશે એક હજાર પચાસ પાંચ ગુણ્યા કરશો એટલે એક હજાર બસો ને સિત્તેર બરાબર આ ત્યાર પછી ચાર ગુણ્યા પંદર કરશો એટલે એક હજાર બસો ને મળશે બરાબર અને એના છેદમાં ત્રણ પ્લસ પાંચ પ્લસ ચાર ને ચાર નવ ને બાર મળશે એ લખી નાખ્યા હવે એક હજાર પચાસ પ્લસ એક હજાર બસો સિત્તેર પ્લસ એક હજાર બસો સાઠ આમ એ તમામનો સરવાળો કરતાં ત્રણ હજાર પાંચસો જવાબ મળશે અને એના છેદમાં શું આપેલું છે બાર આપેલા છે અને ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર પાંચસો બાર અઠ્ઠાણું ત્રણ હજાર ત્રણસો તેત્રીસ જવાબ મળશે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ કરતાં નાનો છે એટલે પોઈન્ટ પછીના બે આંકડા સુધી જ લખવાનું કે બસો અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ જવાબ મળશે આમ તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક બસો અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ એકમ થશે બરાબર આ સોયદો મિશ્ર મધ્યક ત્યાર પછી હવે આગળ જોઈએ કે એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ આપેલું છે કેટલું આપેલું છે એક જેમ બે આપેલું છે એકને એક્સ ટુ કહી દેસુ બરાબર તો બધા જ કર્મચારીનો આપણે મધ્યક શોધવાનો છે તો ચાલો એ શોધતા જાય કે જો પેલા સ્ત્રીની અહીંયા શું આપ્યું છે

એટલે પુરુષની સંખ્યા કેટલી થશે ટુ એ જેટલી થશે અને એમના મધ્ય સ્ત્રી માટે મધ્યક કેટલો આપેલો છે તો કે ચોત્રીસ આપેલો છે પુરુષ માટે સાડત્રીસ આપેલો છે બરાબર એટલે કે સંખ્યા હોય એને એન વન કહેવાનું તો આ સ્ત્રી માટે એન વન ને આ પુરુષ માટે આ થશે એન ટુ બરાબર એક્સ વન બરાબર ચોત્રીસ ને એક્સ ટુ બરાબર સાડત્રીસ રેડી મિશ્ર મધ્યક એટલે કે એક્સી બરાબર સૂત્ર લખીએ કેમ કે બે બાબત છે એટલે એન વન એક્સ વન બાર પ્લસ એન ટુ એક્સ ટુ બારના છેદમાં એન વન પ્લસ એન ટુ આ સૂત્ર લખી નાખું હવે એન વન બરાબર આપણી પાસે કેટલા છે એ છે એટલે અહીંયા લખ્યા એ એક્સ વન બરાબર ચોત્રીસ એટલે અહીંયા લખ્યા ચોત્રીસ પ્લસ એન ટુ બરાબર કેટલા છે ટુ એટલે અહીંયા લખ્યા ટુ એ અને એક્સ ટુ બાર બરાબર આપ્યા છે સાડત્રીસ બરાબર એટલે એ પણ લખી નાખ્યા અને છેદમાં એન વનની કિંમત એ અને એન ટુની કિંમત ટુ એ આ તમામ લખાઈ ગયું હવે એ ગુણણા ચોત્રીસ એટલે ચોત્રીસ એ વચ્ચે પ્લસની નિશાની ટુ એ ગુણણા સાડત્રીસ આમ એ અને એના છેદમાં એ પ્લસ ટુ એ કરતાં શું જવાબ મળશે થ્રી એ બરાબર આટલું સાદરૂપ અપાઈ ગયું હવે ચોત્રીસ એ પ્લસ ચીમોતેર એનો સરવાળો કરીએ કે ચોત્રીસ પ્લસ ચીમોતેર કરતાં કેટલા મળે એકસો આઠ મળે અને એ છે એટલે એને ગુણા શું થશે એ થશે જો જોઈ લઈએ કે ચોત્રીસ પ્લસ અને બે માં એ છે તો એ મેં આગળ કોમન લઈ લીધા એટલે ચોત્રીસ પ્લસ ચીમોતેર કરતાં આઠ મળ્યા અને એના છેદમાં તન એ તો છે જ આ એ કેન્સલ થઈ જાય તો એકસો ને ના છેદમાં ત્રણ મળે આમ એકસો આઠ ભાઇંગા ત્રણ કરતા છત્રીસ જવાબ મળશે આમ કર્મચારીની ઉંમરનો મધ્યક કેટલો થશે છત્રીસ થશે બરાબર રેડી મધ્યક મળી ગયો ત્યાર પછી હવે આગળ જોઈએ કે એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે કુલ કેટલી ઓવર છે વીસ ઓવર છે અને એમાં આઠ પોઈન્ટ પચીસ રન રેટથી સ્કોર કરવો પડે છે રન રેટ એટલે આપણો થશે મધ્યક અને કુલ ઓવર છે એટલે કે કુલ અવલોકનો કેટલા છે વીસ છે બરાબર એમાં બાર ઓવરના અંતે કેટલો રન રેટ છે તો કે સાત પોઈન્ટ છે તો મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછો કેટલો રન રેટ કરવો પડે એ તો જુઓ કુલ ઓવર કેટલી છે વીસ ઓવર છે આપણી પાસે બરાબર અને એના માટે રન રેટ કેટલો આપ્યો છે આઠ પોઈન્ટ પચીસ આપ્યો છે તો કુલ ઓવર વીસ એમાંથી બાર ઓવરની કિંમત આપણી પાસે છે બરાબર તો એ બાર ઓવર ને એન વન કહીએ એટલે એન વન બરાબર કેટલા થશે બાર હવે વીસ માંથી બાર ની કિંમત છે અને બાકી નાની નથી તો એન ટુ બરાબર કેટલા વધશે કે વીસ માઇનસ બાર કરતા શું જવાબ મળશે આઠ તો આમ એન ટુ બરાબર કેટલા થશે આઠ થશે અને આ વીસ ઓવરનો રન રેટ એટલે આપણો મિશ્ર મધ્યક છે બરાબર બે ને કમ્બાઈન થતાં જે આન્સર આવે ને ઈ છે એટલે એક્સી બરાબર શું થશે એક્સી બાર બરાબર આઠ પોઈન્ટ પચીસ થશે રેડી એ થઈ ગયું બરાબર પછી બાર ઓવર હવે આપણે બાર ઓવરને એન વન કીધું તો એનો રન રેટ એટલે કે એનો મધ્યક શું થશે એક્સ વન બાર બરાબર તો કે સાત પોઈન્ટ પચીસ થશે રેડી એ પણ લખી નાખ્યા એન ટુની કિંમત છે આપણી પાસે આઠ પણ એક્સ ટુ બારની કિંમત છે નહીં એ આપણે શોધવાની છે બરાબર તો ચાલો લખી નાખીએ કે મધ્યક મિશ્ર મધ્યક સી બાર બરાબર એન વન એક્સ વન બાર પ્લસ એન ટુ એક્સ ટુ બારના છેદમાં એન વન પ્લસ એન ટુ હવે એક્સ ની કિંમત તો આપણે ખબર છે આઠ પોઈન્ટ પી છે બરાબર એન વન બરાબર બાર ખબર છે એક્સ વન બાર બરાબર સાત પોઈન્ટ એ પણ ખબર છે વચા પ્લસની નિશાની એન ટુ બરાબર આઠ છે એ પણ આપણે ખ્યાલ છે અને એક્સ ટુ બાર છે એ શોધવાનું છે એના છેદમાં એન વનની કિંમત બાર પ્લસ એન કિંમત આઠ આમ આટલી માહિતી આપણી પાસે હતી બરાબર એના ઉપરથી હજી આગળ આપણે સાદુ રૂપ આપતા જઈએ એટલે એક્સ ટુ બારની કિંમત છે એ આપણે મળી જશે એટલે કે એક્સ ટુ બાર એટલે એક્સ ટુનો મધ્યક છે એ આપણે શોધવાનો છે આટલી માહિતી તમારી પાસે છે તો હવે આગળ જોતા જઈએ તો ચાલો અહીંયાથી આગળ જોતા જઈએ જુઓ કે આપણે અહીંયા એક્સી બાર બરાબર તો કેટલા હતા આઠ પોઈન્ટ પચીસ હતા બરાબર એ લખી આખા આઠ પોઈન્ટ પચીસ બરાબર હવે અહીંયા શું છે આગળ આપણે જોયું તો એમાં બાર સાત પોઈન્ટ પચીસ હતા બરાબર આમ બાર ગુણા સાત પોઈન્ટ કરતાં શું જવાબ મળશે સત્યાસી મળશે પ્લસ એટ એક્સ ટુ બાર છે એટલે લખ્યા એટ એક્સ ટુ બાર ને છેદમાં બાર પ્લસ એટલે કેટલા થાય વીસ થાય એ લખી નાખવું આપણે બરાબર હવે ત્યાર પછી આગળ જોઈએ તો જો અહીંયા વીસ છે એ ક્યાં છેદમાં છે બરાબર બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો અહીંયા કેમાં જશે ગુણાકારમાં જશે એટલે કે આઠ પોઈન્ટ પચીસ ગુણ્યા વીસ બરાબર આ તો એની જગ્યાએ છે કે સત્યાસી પ્લસ આઠ એક્સ ટુ બાર હવે આઠ પોઈન્ટ પચીસ ગુણ્યા વીસ કરતાં જવાબ મળશે બરાબર સત્યાસી એ સત્યાસી પ્લસ આઠ એક્સ બાર બરાબર અહીંયા એકસો ને છે સત્યાસી આ બાજુ આવે તો કેવા થશે માઇનસ થશે અને એના બરાબર આઠ એક્સ ટુ બાર હવે એકસો ને પાસઠમાંથી સત્યાસી જાય તો કેટલા મળે ઇઠોતેર મળે બરાબર આઠ એક્સ ટુ બાર હવે છેદમાં આઠ કેમ કે અહીંયા ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જશે તો સેમાં જશે પાગાકારમાં એટલે ઇઠોતેરના છેદમાં આઠ બરાબર એક્સ ટુ બાર આમ ઇઠોતેર ભાઇંગા આઠ કરતા નવ પોઈન્ટ પિંચોતેર જવાબ મળશે આમ મેચ જીતવા માટે આઠ ઓવરમાં ઓછામાં ઓછો કેટલો રનરેટ જરૂરી છે નવ પોઈન્ટ પિંચોતેર જેટલો રન રેટ છે એ જરૂરી બનશે રેડી ત્યાર પછીના હવે આ હોમવર્ક જોઈ લઈએ આપણે કે એક્સરસાઇઝ તન પોઈન્ટ બેનો દાખલા નંબર એક અને ચાર બંને તમારે હોમવર્કમાં ગણીને આવવાનો રહેશે કે એક ફેક્ટરીના પિંચોતેર કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્ય કાંઈપો છે બરાબર કે પિંચોતેર કારીગરનું દૈનિક વેતન કેટલું છે બસો એસી એટલે આને એન વન કહી દેવાનું અને આને એક્સ વન બાર કહી દેવાનું અને એકસો ને પચીસ છે એ બિનકુશળ કારીગર છે આને એન ટુ કહી દેવાનું ને આ મધ્યકને એક્સ ટુ કહી દેવાનું ને તમારે સરેરાશ મધ્યક છે એ બરાબર આપણે મિશ્ર મધ્યક સોરાશ નહીં પણ સોરી મિશ્ર મધ્યક છે એ આપણે શોધવાનો છે આગળ ગણો તો એ જ રીતે સૂત્ર મૂકીને અને ત્યાર પછી એક વિદ્યાર્થીને સાત થિયરી પેપરનો મધ્યક આપેલો છે સાત થિયરી પેપર છે ને એનો મધ્યક એટલે મધ્યક એક્સ વન બાર અને થિયરી પેપરને સાત છે એને એન વન કહી દેવાનું ત્રણ પ્રેક્ટિકલ છે એને એન ટુ કહી દેવાનું બરાબર એટલે ત્રણ પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેને ગુણનો મધ્ય કેટલો થાય અડસઠ થાય આમાં તમને એક સી બારની કિંમત આ આપી દીધેલી છે બરાબર અને આ એન ટુની કિંમત છે ને આપણે આગળ શોધો તો ને એમ એક્સ ટુ બાર તમારે શોધવો પડશે એક્સ સી બાર અને એક્સ વન બાર છે અને એન વન અને એન ટુ છે ને એક્સ ટુ બાર છે એ શોધવાનો રહેશે બરાબર હવે પછીના દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હોમવર્ક છે એ કમ્પ્લીટ કરતા જજો અને સાથે જ લખતા જજો થેન્ક યુ